હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં છો ને ફ્રેન્ડ્સ? હા ફ્રેન્ડ્સ, આજે આપણે એક નવો પાઠ શીખવા જઈ રહ્યા છીએ. પરંતુ તે પહેલાં હું તમને કેટલાક પ્રશ્નો પૂછું છું, તો તમારે મને એના આન્સર આપવાના છે. ફ્રેન્ડ્સ, તમારા ફ્રેન્ડનું નામ શું છે? કોણ કહેશે મને, બોલો. હા બરાબર છે, તમારા બધા જ ફ્રેન્ડ્સ જુદા જુદા હશે, બરાબર ને? એમાંથી કેટલાક લોકો, કેટલાક બાળકોએ એમના ઘરના ફ્રેન્ડ્સના નામ આપ્યા હશે, અને કેટલાક બાળકોએ આપણી સ્કૂલમાં સાથે રહેતા બાળકોના નામ આપ્યા હશે, બરાબર ને? હા ફ્રેન્ડ્સ, જે આપણી આજુબાજુ બેસે છે, એટલે કે સ્કૂલમાં જે તમે ભણવા આવો છો, તો તમારી બેન્ચ પર આજુબાજુ બેસે છે, તો એ બધા તમારા શું થાય? હા ફ્રેન્ડ્સ થાય. તો આ તો થયા આપણા સ્કૂલ ફ્રેન્ડ્સ અને ઘર પાસે રહેતા ફ્રેન્ડ્સ, બરાબર ને? તો તમારા બીજા કોઈ ફ્રેન્ડ્સ છે? બાર મિત્રો, તમે તમારા ઘરે કેટલાક પ્રાણીઓ પાળતા હશે, કેટલાક પક્ષીઓ પાળતા હશે. કોના કોના ઘરે છે પ્રાણીઓ અને પક્ષીઓ, બોલો બોલો. હા બરાબર છે, તમારામાંથી કેટલાકના ઘરે પ્રાણીઓ એટલે કે નાનું કૂતરું છે, બિલાડી છે, બરાબર ને? પક્ષીઓમાં પણ પોપટ છે, ચકલી છે, બરાબર ને? એવા અલગ અલગ પ્રાણીઓ અને પક્ષીઓ આપણે પાળીએ છીએ. તો ફ્રેન્ડ્સ, એ પણ આપણા શું કહેવાય છે? ફ્રેન્ડ્સ જ કહેવાય છે, બરાબર ને? હા, કેમ કે તમે એની સાથે રમો છો, તમે એની કાળજી રાખો છો, બરાબર ને? એટલે તો ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવો જ પાઠ શીખવાના છે, જેનું નામ છે પાઠ 19, આપણા સાથી. તો ચાલો આજે આપણે આ પાઠને સમજીએ. છઠના પંખામાંથી ટક અવાજ આવ્યો હતો. બધાએ અવાજ સાંભળ્યો. કલ્યાણીએ બૂમ પાડી, જુઓ જુઓ એક પંખીને ઈજા થઈ. પિત્તળે તરત જ ઊભા થઈ પંખીને પકડી લીધું. પંખી પીડાતું હતું. નવજોત અને હરભજન ઝડપથી વાટકામાં પાણી લાવ્યા. પિત્તળે ખૂબ જ પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. તેઓએ પંખીની ચાંચ આગળ વાટકો ધર્યો. પંખીએ થોડું પાણી પીધું. તે પાંખો હલાવતું હતું. નવજોતે બધાને પાછું ખસી જવા કહ્યું. બધાએ જોયું, પંખી ઉડવાની મથામણ કરતું હતું. ફ્રેન્ડ્સ, અહીંયા શું થાય છે કે એક પંખી છે નાનું, તેને કંઈક વાગી જાય છે, એટલે એ ઉડતું ઉડતું નીચે પડી જાય છે. અને તે ક્યાં પડે છે? એક છત ઉપર, એટલે કે અગાસી પર પડે છે, અને ત્યાં કેટલાક બાળકો રમતા હોય છે. આથી એ જે બાળકો ત્યાં રમે છે, કલ્યાણી છે, પીટર છે, નવજોત છે, હરભજન છે, બરાબર ને? આ છોકરાઓ ત્યાં રમે છે, તો એ લોકો ત્યાં આ પંખી પાસે જાય છે અને તેને ધીરેથી પીટર પકડી લે છે. અને એ લોકો જોઈ છે કે આ પંખીને કંઈક વાગ્યું છે, એટલે એ લોકો પંખીની સેવા કરે છે. એના માટે શું કરે છે કે નવજોતને હરભજન છે તે ઝડપથી વાટકીમાં પાણી લઈ આવે છે. પીટર પણ એકદમ વહાલથી એની પર હાથ ફેરવ્યા કરે છે, બરાબર ને? અને એ થોડું પંખી એ થોડું પાણી પી લે છે. પછી પંખી શું કરે છે કે પાંખ હલાવે છે, એટલે કે ઉડવાની કોશિશ કરતું હોય એવું લાગે છે. ત્યારબાદ થોડી જ વારમાં એ પંખી ઉડી જાય છે. ત્યાર પછી બીજા દિવસે શાળામાં બાળકોએ એક પંખીને વર્ગખંડમાં ઉડતું જોયું. બધાને જાણવું હતું કે આ ઈજા થઈ હતી એ જ પંખી હતું કે બીજું, તો તેઓએ જલ્દીથી પંખો બંધ કરી દીધો. પંખીને જોવા તેઓ તાળી પાડવા માંડ્યા. ફ્રેન્ડ્સ, પેલું પંખી તો ચાલ્યું ગયું, પરંતુ જ્યારે બીજા દિવસે આ બધા જ બાળકો શાળાએ જાય છે, તો એના ક્લાસરૂમમાં, એ લોકોના ક્લાસરૂમમાં એક પંખી આવી જાય છે. તો પંખો ચાલુ હોય છે, તો એ લોકોને જાણવું હતું કે આજે ગઈકાલે ઉડી ગયો આપણી પાસે આવેલું પંખી કે જેને ઈજા થઈ હતી તે જ છે કે બીજું પંખી છે, એટલે એ લોકોને એ જાણવું હતું. તો એ લોકો શું કરે છે, બધા બાળકો જલ્દી જલ્દી પંખો બંધ કરી દે છે અને બધા એ પંખીને તાળી પાડી પાડીને નીચે બોલાવવાનો પ્રયત્ન કરે છે. પરંતુ શું ફ્રેન્ડ્સ, એ પંખી નીચે આવ્યું હશે? જો તમારા ક્લાસમાં પણ કોઈ પંખી આવી જાય અને તમે એને બોલાવો, તો શું એ આપણી પાસે આવે? નહીં આવે ને, કારણ કે પંખી આપણાથી ખૂબ ડરે. એને એવું લાગે કે આ લોકો મને મારશે કાં તો કંઈક કરશે, એટલે પંખી આપણી પાસે આવે નહીં. અહીંયા બીજું આપ્યું છે, યાદ કરો અને લખો.
ફ્રેન્ડ્સ, અહીંયા વાક્યોને યોગ્ય ક્રમમાં ગોઠવવાનું છે. આપણે હમણાં આ એક નાની સ્ટોરી જોઈ, બરાબર ને? તો એ સ્ટોરીમાં એ સ્ટોરીને આધારે આપણે અહીંયા ઘડી કેટલાક વાક્યો આપ્યા છે, પરંતુ આ વાક્યો એ આડાઅવળા થઈ ગયા છે. તો તમારે એ વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવવાનું છે. અહીંયા પહેલું આપ્યું છે કે પંખી ઉડી ગયું. બીજું છે, પંખીને પંખાથી ઈજા થઈ હતી. ત્રીજું છે, પિતરે પ્રેમથી પંખી પર હાથ ફેરવ્યો. ત્યાર પછી છે, બાળકોએ પંખીને વર્ગખંડમાં ફરતું જોયું. અને ત્યાર પછીનું છે કે નવજોત અને હરભજન જલ્દીથી વાટકામાં પાણી લઈ આવ્યા. અહીંયા ફ્રેન્ડ્સ, આપણને પહેલી લીટીમાં આપ્યું છે કે પાંચ નંબર, એટલે કે એ પાંચ નંબરનું વાક્ય છે. તો પહેલા નંબરનું વાક્ય શું હશે, ત્યાર પછી બીજા નંબરનું વાક્ય શું હશે, એ તમારે આ વાર્તામાં શોધવાનું છે. અને અહીંયા બાજુમાં તમારે ક્રમ આપવાનો છે. ફ્રેન્ડ્સ, તમારામાંથી પણ ઘણા બાળકોના ઘરે ઘણા બધા પાલતુ પ્રાણીઓને અથવા પક્ષીઓને પાળતા હશે. તો અહીંયા પણ એ રીતના કેટલાક નાની નાની સ્ટોરી આપી છે કે તમારા જેવા બીજા જે બધા બાળકો છે તો એ લોકોએ પણ ઘણા બધા પ્રાણીઓને અથવા પક્ષીઓને પાળ્યા છે. તો ચાલો આપણે તે જોઈએ. અહીંયા પહેલું છે શંકરની બિલાડી. અહીંયા એક શંકર નામનો છોકરો છે, તે ખૂબ જ ખુશ છે. તેના ઘરના વાડામાં બિલાડીએ ચાર બચ્ચાને જન્મ આપ્યો. શંકર તેનો નવરાશનો સમય તેમની પાછળ પસાર કરવા લાગ્યો. એટલે કે ફ્રેન્ડ્સ, જે આ શંકર નામનો છોકરો છે તે ગામડામાં રહેતો હશે એવું લાગે છે, બરાબર ને? વાળો કહે છે એટલે. તો ત્યાં એના વાડામાં એક બિલાડીએ ચાર બચ્ચાને જન્મ આપે છે. એટલે જ્યારે પણ શંકરને નવરાશનો ટાઈમ મળે, એટલે કે ફ્રી થાય, તો ત્યારે તે બિલાડીની પાછળ એ સમય એનો પસાર કરે છે. તે શું કરે છે કે એક સવારે શંકર બિલાડીના રડવાના અવાજથી ઉઠી ગયો. તે ભાડા તરફ દોડ્યો. તેણે જોયું તો બિલાડી રડતી રડતી ત્રણ બચ્ચાને પંપાડતી હતી. એટલે કે એક બચ્ચું નહીં હતું, ખોવાઈ ગયું હતું. પછી શંકર વાડાની બહાર ગયો અને તેની બેન માલિની એક બચ્ચાને રમાડી રહી હતી. શંકરે માલિનીને વાડામાં બોલાવી. માલિનીએ જોયું કે બિલાડી બચ્ચા માટે જ રડતી હતી. તો ફ્રેન્ડ્સ, જોયું ને શું થાય છે કે બિલાડીનું એક બચ્ચું ખોવાઈ જાય છે, એટલે કે એને મળતું નહીં હતું. ખોવાઈ ગયું એટલે કે જે શંકરની બહેન માલિની છે ને, તે બચ્ચાને રમાડવા લઈ ગઈ હતી, પરંતુ બિલાડીને ખબર નહીં હતી. એટલે બિલાડી શું કરે છે કે તે એના ત્રણ બીજા બચ્ચાને પંપાડે છે, વહાલ કરે છે, ચાટે છે. અને એ ત્રણે ચારે ચાર શું કરે છે, એક બચ્ચું નહીં હતું ને, તો એના માટે એ લોકો રડે છે, ઉદાસ થાય છે. ફ્રેન્ડ્સ, જ્યારે તમે પણ જો કોઈ વખત ખોવાઈ ગયા હોય, કાં તો તમે કોઈ વખત મમ્મી પપ્પાને મળતા નહીં હોય, તો તમારા મમ્મી પપ્પા પણ કેટલા ઉદાસ થઈ જાય છે તમારા વગર, બરાબર ને? તો આ રીતે બિલાડી પણ એના બાળક માટે ખૂબ રડે છે. એને પણ ખબર પડે છે કે મારું બચ્ચું ખોવાઈ ગયું છે, મળતું નથી, એટલે એ પણ ઉદાસ થઈ જાય છે. ફ્રેન્ડ્સ, જેમ આપણામાં લાગણીઓ હોય છે તેમ પ્રાણીઓમાં પણ લાગણીઓ જોવા મળે છે. એ લોકોને પણ ખબર પડે છે કે હસવાનું શું હોય, રડવાનું શું હોય, બરાબર ને? બધી જ લાગણીઓ પ્રાણીઓમાં પણ આપણને જોવા મળે છે. જો જ્યારે પણ તમે કોઈ કૂતરાને મારતા હશો તો એનું મોડું કેવું હોય, કોઈ બિલાડીને આપણે એમ ભગાડીએ તો એનું મોડું કેવું થઈ જાય? એટલે કે ફ્રેન્ડ્સ, જેમ આપણામાં લાગણીઓ જોવા મળે છે તેવી જ રીતે આ પ્રાણીઓ અને પક્ષીઓમાં પણ લાગણીઓ જોવા મળે છે. ફ્રેન્ડ્સ, અહીંયા બીજું આપ્યું છે વિચારો અને કહો કે બિલાડીનો અવાજ કેવો હોય છે, કોણ કહેશે? બોલો બોલો બધા. હા, બરાબર છે કે બિલાડી એ મ્યાઉં 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 એવો અવાજ કરે છે. ત્યાર પછી કે તમને કયા પ્રાણી ગમે છે, કેમ ગમે છે? આ પ્રશ્ન વિચારજો અને હું બીજી વાર તમને પૂછીશ કે તમને કયો પ્રાણી ગમે છે અને એ પ્રાણી તમને કેમ ગમે છે. તો તમારે મને એનો આન્સર આપવાનો રહેશે. ફ્રેન્ડ્સ, અહીંયા આપણો આ પાઠ 19 આપણા સાથે એ અધૂરો રહી જાય છે, એટલે કે હજુ એમાં થોડું શીખવાનું બાકી છે, જે હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં શીખીશું. Okay, bye-bye. Thank you.